રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોરની 2.5 વર્ષની ટર્મની પૂર્ણ થતા તેઓના કામગીરીને જોઈ ફરી આજે બીજી 2.5 વર્ષ માટે રિપીટ કરાયા છે. આ કાર્યક્રમમાં મેયર શ્રી બીનાબેન, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ અન્ય આગેવાનોએ ઠાકોરને ફૂલહારથી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી. અહેવાલ વિજય મકવાણા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ મહાનગરની ટર્મ 5 વર્ષની મુદત હતી, પરંતુ સરકાર દ્વારા 2.5 વર્ષની મુદત કરવામાં આવી, એટલે બાકીના 2.5 વર્ષ માટે આજરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે આ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન આદરણીય નરેન્દ્રસિંહ ઠાકોરને પ્રદેશની સૂચના અનુસાર રિપીટ કરવામાં આવ્યા છે, અને વાઇસ ચેરમેન તરીકે અમારા જ કાર્યકર્તા ભારતીબેન રાવલ એમની નિમણૂક કરવામાં આવી છે. ગત વર્ષના 2.5 વર્ષમાં નરેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વમાં શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણનું સ્તર ઉચ્ચારી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ કરવામાં આવી છે. ત્યારે બાકીના 2.5 વર્ષમાં સૌ સાથે મળીને ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં બાળકો આવતા થાય, કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહે એ દિશામાં પ્રયત્ન કરશે એવી મને અપેક્ષા છે. ત્યારે આજરોજ નવા પદાધિકારીઓ આદરણીય નરેન્દ્રસિંહ ઠાકોર અને ભારતીબેન રાવલને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અગાઉ નગર શિક્ષણ પ્રાથમિક સમિતિમાં 5 વર્ષની ટર્મ હતી, પણ હાલની સરકારમાં નિર્ણય લેવાયો છે કે 2.5 વર્ષની ટર્મમાં 2 વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક નિયુક્ત કરવાની હોય છે. આજે આપણે ચેરમેન તરીકે પાછા આપણે નરેન્દ્રસિંહ ઠાકોરની નિમણૂક કરી છે અને વાઇસ ચેરમાં ભારતીબેનની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અગાઉ પણ નવી સ્કૂલો સાથે સાથે વિદ્યાર્થીઓના પણ વિકાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખૂબ જ સારો કરવામાં આવેલ છે. પાર્ટીએ વિશ્વાસ રાખી અને ફરી જવાબદારી આપી છે. પાર્ટીની નીતિ મુજબ માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની જે ઇચ્છા છે, જે કલ્પના છે કે બાળદેવો માટે જે ભણતરમાં અને બાકીનું બધું સારું કામ થાય એના માટે તેને બધા પ્રયત્ન કરશું. આ વખતે સૌથી વિશેષ કામગીરી એ છે કે ગયા વર્ષે અમે લોકો પ્રાઇવેટમાંથી 2000 વિદ્યાર્થીઓના ખેંચવામાં સફળ થયા છે. આ વખતે હજી આમાં એટલું કામ કરવાનું બાકી છે કે ધીરે ધીરે માણસો પ્રાઇવેટને ભૂલી જાય એવી રીતે આ સરકારી સ્કૂલ ડેવલપ થાય અને વાલીઓને વિશ્વાસ બેસે કે અમારા બાળકો છે એ સરકારી સ્કૂલમાં પણ પ્રાઇવેટ જેવું સારામાં સારું શિક્ષણ મેળવી શકશે એવું કરવા વારંવાર ચેકિંગ કરી છીએ, એની ઉપર રિપોર્ટ કરી છીએ, અને જરૂર પડે જ્યારે આવી કોઈ ભૂલ થઈ હોય ત્યારે ઉપર જાણ કરી અને અલ્ટરનેટ વ્યવસ્થા કરી દઈએ છીએ. અમે બાળકોને ટકી રહેવા માટે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની જરૂર છે, કારણ કે પ્રાઇવેટ શાળા કરતાં સરકારી શાળામાં સૌથી સારામાં સારી સુવિધા છે. આજે આ રીતના મેદાન જુઓ, આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ. સૌથી મોટા મોટી અમારી આ ક્વોલિટી છે કે અમારા શિક્ષકો છે એ કોઈ MA MEd થી કે BSc MEd થી MSc એનાથી નીચા નથી હોતા, અને એ પણ બધા શિક્ષકો વિનાઈને આવે છે, ચરણો મારીને આવે છે. આજ પત્રકારોમાં કેમ તમે બધા સિલેક્ટ જો એ રીતે ટકાવારી પ્રમાણે આવે છે, મેરિટ પ્રમાણે. પણ એ લોકોનો બાજે ભાવ છે એ પ્રજા વધારે સમજે, વાલીઓ વધારે સમજે ને વિશ્વાસ મુક્ત થાય, હવે એ જ પ્રયત્ન વધારે ચાલુ રાખો, એ રીતે એની સાથે અમે ટકી રહીશું.